ડિયર સ્ટુડન્ટ્સ ઓ ટુડેઝ વર્ડ ઇઝ ફેમિલિયર જેની સ્પેલિંગ છે એફ એમ આઈ એલ આઈ એ આર ફેમિલિયરનો ગુજરાતી અર્થ છે જાણીતું કે પરિચિત આ શબ્દ એક એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે આવો જોઈએ નીચેના ચાર ફોટોસમાં કોને કોને ફેમિલિયર એટલે કે જાણીતું કે પરિચિત બતાવવામાં આવ્યું છે ઇન ફર્સ્ટ ઇમેજ પાર્લેજી બિસ્કીટ ઇઝ વન ઓફ ધ ફેમિલિયર બિસ્કીટ ઇન ઇન્ડિયા એટલે કે પાર્લેજી બિસ્કીટ ભારતમાં ફેમિલિયર એટલે કે જાણીતી બિસ્કીટ ઇન સેકન્ડ ઇમેજ એક્ટર અમિતાભ બચ્ચન ઇઝ ફેમિલિયર એક્ટર એટલે કે અમિતાભ બચ્ચન એક જાણીતા અભિનેતા છે ઇન થર્ડ image, પીપલ મીટ ફેમિલિયર પીપલ ઇન વેડિંગ્સ એટલે કે લગ્નમાં લોકો ફેમિલિયર એટલે કે જાણીતા લોકોને મળે છે એન્ડ ઇન ફોર્થ ઇમેજ ટીચર્સ આ ફેમિલિયર વિથ ધેર સબ્જેક્ટ બુક્સ એટલે કે પોતાના વિષયના પુસ્તકો જોડે ફેમિલિયર એટલે કે જાણીતા શિક્ષકો આવો લિંક ટુ રિમેમ્બરમાં ને યાદ રાખવા ફેમિલી અને લોયરનું ઉદાહરણ જોઈએ બધી ફેમિલી દસ્તાવેજના કામ માટે ફેમિલિયર લોયર પાસે જ જાય છે વિડીયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે આવો ફેમિલી વર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ ઇઝી ટુ રેકોગ્નાઇઝ બીકોઝ ઓફ બિંગ સીન મેડ હર્ડ એક્સેટ્રા બિફોર આવો ફેમિલીર વર્ડની ફેમિલી લિસ્ટ જોઈએ ફર્સ્ટ છે ફેમિલી જે એક નાઉન છે અને બેઝ વર્ડ છે એના પછી છે ફેમિલિયર જે કે છે અને આપણો આજનો વર્ડ પણ છે એના પછી છે ફેમિલિર રાઇઝ અને લાસ્ટમાં છે ફેમિલેરિટી આવો ફેમિલિયર વર્ડના સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ ફર્સ્ટ છે વેલ નોન પછી અકસ્ટમ્ડ એના પછી ઇન્ટિમેટ રેકગ્નિઝેબલ યુઝ્યુઅલ કોમન પ્લેસ ડોમેસ્ટિક નેટિવ નેચરલ અને નોન અને એટલે કે નોનિમ્સ છે એબનોર્મલ ડિફરન્ટ ફોરેન અનયુચ્યુઅલ ડિસ્ટન્ટ ન્યૂ સ્ટ્રેન્જ અનફેમિલિયર અનફ્રેન્ડલી અને અનનોન આવો વિડીયો ક્લિપમાં કેવી રીતે ફેમિલિયર વર્ડનો ઉપયોગ થયો છે એ આપણે જોઈએ But I want to explain why these are there and why they look so familiar to just about everyone. Looks so familiar to just about everyone. Looks so familiar to just about everyone um, who sees them. आओ, I Video clip English sentence want to explain why these are there and why they look so familiar. Jenu कुजाती भाषा अंतर्धायशे. અને શા માટે તેઓ આટલા જાણીતા લાગે છે આજના ક્વિઝમાં નીચે આપેલા ચાર ઓપ્શન્સમાંથી કયો વર્ડ ફેમિલિયરથી લગભગ સેમ મિનિંગ ધરાવે છે તે તમને કહેવાનું છે ફર્સ્ટ છે એ ક્લાસી બી સિમ્પલ સી નોન અને ડી ડિફરન્ટ આનું સાચો શું તમને કાલની વિડીયોમાં આપીશ અને આપણા યર્સડેના વર્ડ ઓફન ના ક્યુઝનો આન્સર હતું બી રેરલી તો આપણું ઓપન ચેલેન્જ તો ખબર જ હશે ફક્ત વિડિયો જોઈને મૂકી દેવાનું નથી યુ હેવ ટુ ટ્રાય ટુ યુઝ ટુ વર્ડ પ્રોપરલી વિથ ફાઈવ પીપલ ઇન યુર સ્પીકિંગ એન્ડ એઝ યુ નો વી ગેરેન્ટી યુ ધેટ યુ વિલ રિમેમ્બર ઇટ્સ મિનિંગ એન્ડ ઇટ્સ યુસેસ ફોર લાઈફ ટાઈમ થેન્ક યુ એન્ડ હેવ અ નાઇ ડે સ્ટે હેપી એન્ડ કીપ સ્પીકિંગ અ લિટલ ઇંગ્લિશ એવરી ડે સી ટુમોરો વિથ અ ન્યૂ વર્ડ